અરવલ્લી જિલ્લામાં દંપતી પર થયેલ જીવલેણ હુમલાનો ભેદ ઉકેલતી અરવલ્લી એલસીબી ટીમ અને ધનસુરા પોલીસ ટીમ. ધનસુરાના આક્રુંદ પાસે બાઇક સવાર દંપતી પર અજાણ્યા શખ્સોનો મહિલા પર ખૂની હુમલાનો મામલો. ઘર કંકાસમાં પત્નીનું કાસળ કાઢવાનું ફરિયાદી પતિએ કબૂલ્યું. પત્નીની હત્યા માટે 2 લાખની સુપારી આપી હોવાનું પોલીસની પૂછપરછમાં ખુલ્યું. મહિલાના જ પતિએ મારી નાખવાનું રચ્યું હતું કાવતરું. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ ચાકુના ઘા ઝીંકતા મહિલા ગંભીર રીતે થઈ છે ઘાયલ. મહિલાના પતિ અને સુપારી લેનારને અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને ધનસુરા પોલીસ પીએસઆઈ પીડી રાઠોડે દબોચી લીધા. અન્ય 2 આરોપીઓ ફરાર. ધનસુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. સપ્ટેમ્બર 2020ના દિવસે વિજયગીરી ભૂરગીરી ગોસાએ એક ફરિયાદ લખાવી કે એની પત્ની પારુલબેન પોતાના વતન આક્રુંદ જતા હતા એ દરમિયાન 2 ઈસમોએ એમની ઉપર એની પત્ની પારુલબેન ઉપર હુમલો કરીને ગળા પેટ તથા હાથના ઉપર હુમલો કરીને નાસી ગયા. આ બનાવમાં પારુલ એમના પત્ની પારુલબેનને ગંભીર ઇજાઓ થતાં મોડાસા ટાઉન ખાતે એમ્સ હોસ્પિટલ દાખલ કર્યા. ફરિયાદની હકીકતને ધ્યાનમાં લઈને ધનપુરા પોલીસ સ્ટેશન પર આઈપીસી 307 મુજબનો ગુનો દાખલ કર્યો. આ ગુનામાં વધારે તપાસ કરતાં પહેલાંથી ફરિયાદી શંકાના દાયરામાં હતો એની વાતચીત એને આવભાવ ઉપરથી ધનસુરા પોલીસે યુક્તિ પ્રયુક્તિથી એની પૂછપરછ કરી તો આરોપી ભાંગી પડ્યો કે એ અને એની પત્ની વચ્ચે ઘણા સમયથી સામાજિક તકરાર ચાલુ હતી અને એની પત્ની પારુલબેન એમના માતા પિતા સાથે બી અરુચિભર્યું વર્તન કરતા અને ઘર કંકાસને લીધે એમને નક્કી કર્યું હતું કે એમની પત્નીનું હત્યા કરી દેવી એમ અને આ માટે એમને બાયડના વિનોદભાઈ લુહારનો સંપર્ક સાંધી જેમને અમદાવાદના બીજા બે ઇમિગ્રેશનનો સંપર્ક સાંધ્યો. આ કામ માટે 2 લાખ રૂપિયાની સોપારી પણ આપી દીધી એમને અને પૂર્વાય રીતે કાવતરું કર્યું. આ કાવતરા પ્રમાણે એમની પત્નીને કીધું કે ચલો આપણા ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરવા આપણા વતન આક્રુંદ જતા આવી. આક્રુંદ એ લોકો આકોલિયા ગામથી બાયડથી લઈને આકોલિયાથી થઈને આક્રુંદ ગામની સીમ આવી સુજલામ સુફલામની કેનાલ છે ત્યાં અવાવરું જગ્યાએ બાઇક ઊભી રહી છે. પત્નીને બાઇક પાસે ઊભી રાખીને પોતે પેશાબનું બહાનું કરીને લગભગ અરાઉન્ડ 50 મીટર દૂર જઈને ઊભો રહ્યો અને પૂર્વ કાવતરા પ્રમાણે 2 ઈસમો આવ્યા. ઈસમોએ આવીને પત્ની ઉપર હુમલો કર્યો ગળા પછી પેટ અને હાથ ઉપર કરીને એ લોકો નાસી ગયા. આ આરોપી આટલી કબૂલાત કરી છે. આમાં વિનોદ લુહારને જિલ્લા એલસીબી ટીમે બહુ મહેનત કરીને કાલે અમદાવાદથી મેળવી લીધે. બીજા 2 આરોપીઓ અલ્કેશ ભેરવા તથા ગાંડાજી બંનેની શોધખોળ ચાલુ છે.